પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડાની વરણી થતા તેઓ સૌ પ્રથમ સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડાની વરણી થતા સૌ પ્રથમ સોમનાથ મંદિર ખાતે શીસ ઝુકાવી પોતાના કાર્યભારની શરૂઆત કરી હતી ત્યારે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વહેલી સવારે પહોંચી ગયા હતા અને તેમની સાથે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, જિલ્લા કોંગ્રેસના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખે સોમનાથ મહાદેવને પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. સંપર્ક અભિયાનના ભાગ સ્વરૂપે આજે સૌરાષ્ટ્રની ધરતી પર સોમનાથ દાદાના આશીર્વાદ લઈને કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રના જે પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવ હોય, પાક વીમાની રકમ હોય કે મફળીને અન્ય ખરીદીમાં જે ભ્રષ્ટાચાર અને સગાવાદના પ્રશ્નો હોય, સાથે સાથે પીવાના પાણીની તકલીફ છે, બેરોજગારી છે અને ખાસ કરીને દરિયાકાંઠાના મારા માછીમાર ભાઈઓને જે પણ એમના મહેનતના પ્રમાણમાં વળતર નથી મળતું, ડીઝલની સબસીડીની વાત છે, એવા અનેક પ્રશ્નો છે જેને આવનારા સમયમાં કોંગ્રેસ બુથ સુધી સંગઠન મજબૂત બનાવીને લોકોના પ્રશ્નોની લડાઈ લડશે અને ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને શોષણ સામે કોંગ્રેસનો એક એક કાર્યકર એક સૈનિક તરીકે લોકોની પડખે રહી અને લોકોના અધિકારોનું રક્ષણ કરશે અને ન્યાય અપાવશે.